માનનીય પ્રધાનમંત્રીજી દ્વારા આપેલા મૂળ મંત્ર ઘરે રહો સ્વસ્થ રહો સુરક્ષિત રહો અને જિમ્મેદાર બનીએ ઓર જિમ્મેદાર બનાવીએથી શરૂ કરું છું આજથી શરૂ થતાં લોકડાઉનના નવા તબક્કા સંદર્ભે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા વિગતવારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવેલ છે લોકો સ્વેચ્છાએ આ નિયમો અને ગાઈડલાઈનનું પાલન કરે તેવી રાજ્યના નાગરિકોને અપીલ છે નવી ગાઈડલાઈન પ્રમાણે લોકડાઉનમાં ઘણી છૂટછાટ આપવામાં આવેલ છે પરંતુ તમામ લોકો આપેલ છૂટનો ઉપયોગ કરતી વખતે પણ આ સંક્રમણથી બચવા માટે તમામ તકેદારી રાખે તે ખૂબ જ અગત્યનું છે લોકો જ્યારે બહાર નીકળે ત્યારે માસ્ક પહેરવાનું ભૂલે નહીં અને જ્યાં પણ જાય ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે પોલીસ વિભાગ દ્વારા નવી નું ચુસ્ત પાલન કરાવવા તમામ એકમોને સૂચના આપવામાં આવેલ છે આ ગાઈડલાઈન અથવા સ્થાનિક તંત્ર દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધોનું ઉલ્લંઘન ધ્યાને આવતા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને સરકારની ગાઈડલાઈન પ્રમાણે સાંજના સાત થી સવારના સાત વાગ્યે સુધી તમામ પ્રકારની સેવાઓ બંધ રાખવાની રહે છે ટૂંકમાં એને નાઇટ નું નામ આપવામાં આવેલ છે જેથી આ સમયગાળામાં તમામ પ્રવૃત્તિઓ તથા લોકોના અવર જવર બંધ રહે તે અંગે કડક અમલ સુનિશ્ચિત કરવામાં આવશે આ સમય દરમિયાન વિશેષ બંદોબસ્ત સાથે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ રાખવામાં આવશે કન્ટેનમેન્ટ એરિયા સિવાય રાજ્યમાં તમામ સ્થળોએ સવારના આઠથી બપોરના ચાર વાગ્યે સુધી દુકાનો ખોલવાની છૂટ આપવામાં આવેલ છે આ સંદર્ભે દુકાનદારોને સમયમર્યાદાનું પાલન કરી પોલીસને સહયોગ આપે તેવી અપીલ છે જ્યાં રિક્ષા તથા ટેક્સીને છૂટ આપવામાં આવેલ છે ત્યાં આવા વાહનમાં માત્ર બે જ પ્રવાસી હોય તે સુનિશ્ચિત કરવામાં આવશે રાજ્યમાં તમામ જગ્યાએ શાળા કોલેજ જીમ સ્વિમિંગ પૂલ બગીચા શોપિંગ મોલ થિયેટર બંધ રહે અને કોઈ પણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિક મેળવડા ન થાય તે અંગે પણ પોલીસ સતે સચેત રહેશે રાજ્યના તમામ કન્ટેનમેન્ટ એરિયામાં આવશ્યક સેવા સિવાય અન્ય કોઈ છૂટ આપવામાં આવેલ નથી જેથી આ વિસ્તારોમાં પહેલાં જેવું જ સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરાવવા આવા વિસ્તારોમાં બંદોબસ્ત સાથેની સુરક્ષા વ્યવસ્થા ચાલુ રહેશે પોલીસ અને તંત્ર દ્વારા લેવામાં આવતા તમામ નિર્ણય કે થતી કાર્યવાહી પોલીસ લોકો અને સમાજના વિશાલ હિત માટે કરવામાં આવે છે લોકડાઉનમાંથી આપવામાં આવેલ છૂટછાટનો સંયમપૂર્વક ઉપયોગ કરીએ જેથી આપને પણ સંક્રમણથી બચીએ અને બીજાને પણ સંક્રમિત થતા બચાવીએ વ્યક્તિગત લાભ કે સુવિધાઓને ભૂલીને સમાજના હિતમાં થતું શિસ્ત અને સંયમબદ્ધ વર્તન જ આ મહામારી સામે આપનું સુરક્ષા કવચ બની શકશે કોરોના વોરિયર્સ ઉપર થતા હુમલામાં સામેલ આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે આવા તમામ બનાવોમાં સામેલ આરોપીઓ વિરુદ્ધ આવી કાર્યવાહી થશે જે અંગે અગાઉ પણ જણાવવામાં આવેલ છેલ્લા થોડુંક દિવસોમાં આવા અન્ય ત્રણ બનાવોમાં પાસા હેઠળ પગલાં લેવામાં આવેલ છે સુરત શહેરમાં નિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ અઠ્ઠાઈસ ચાર વીસ વીસના રોજ પોલીસ ઉપર હુમલા કરવા અંગેના એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ ગુનામાં સામેલ આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે તેવી જ રીતે ભરૂચ જિલ્લામાં કાવી પોલીસ સ્ટેશન તથા ભરૂચ શહેર એવ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત માસમાં હુમલાના બે અલગ અલગ બનાવો બનેલ હતા જે સંદર્ભો બંને ગુનામાં કુલ મળીને ચાર આરોપીને પાસા હેઠળ ધરપકડ કરી સુરત જેલ મોકલી આપવામાં આવેલ છે લોકડાઉન બાદ બનેલા પ્રકારના બનાવોમાં આજ સુધીમાં કુલ ચાલીસ ગુનાઓમાં ચોરાણું આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે આ બનાવો પૈકી અઠ્ઠાઈસ બનાવ પોલીસ ઉપર હુમલા કરવા અંગેના છ બનાવ જીઆરડી અથવા હોમગાર્ડ ઉપર હુમલા કરવા અંગેના બે બનાવ મેડિકલ સ્ટાફ ઉપર હુમલા કરવા અંગેના બે બનાવ રેવન્યુ અધિકારી ઉપર હુમલા કરવા અંગેના અને બે બનાવ આશાવર્કર ઉપર હુમલા કરવા અંગેના છે આ સંક્રમણથી સમાજને બચાવવા માટે પોલીસ અને મેડિકલ વિભાગ સહિત અનેક કર્મયોગીઓ પોતાનું ચિંતા કર્યા વગર રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે આવા કોરોના વોરિયર્સ પોતાની ફરજરૂપી સેવા દરમિયાન પોતે પણ સંક્રમિત થઈ રહ્યા છે કોરોનાને કારણે ગુજરાત પોલીસને પોતાના બે કર્મચારીઓ ગુમાવવાની અત્યંત દુઃખદ બે ઘટનાઓ બની છે અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શ્રી ભરતજી સોમાજીનું તારીખ અઢાર પાંચ વીસ વીસના રોજ કોરોનાની બીમારીના કારણે હોસ્પિટલમાં સારમિયાન દરમિયાન દુઃખદ નિધન થયું બીજા ઘટનામાં મડાના ખાતેના એસઆરપી જૂથ ત્રણ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શ્રી કનૈયાલાલ પ્રજાપતિનું કોરોનાના કારણે આજે દુઃખદ અવસાન થયું છે તેઓને ગઈકાલે કોરોના ટેસ્ટ પોઝિટિવ આવેલ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે આ બનાવો અંગે સમગ્ર પોલીસ વિભાગમાં શોકની લાગણી છે ગુજરાત પોલીસના આ કોરોના વોરિયર્સને શ્રદ્ધાંજલિ આપવાના પ્રતિક સ્વરૂપે આજે ગુજરાત પોલીસ દળના દરેક અધિકારી કર્મચારીએ બપોરના બાર વાગ્યે કલાકે એક મિનિટનું મૌન પાડી સદગત આત્મા સહિતના તમામ કોરોના વોરિયર્સ માટે પ્રાર્થના કરી હતી ડિટેન કરવામાં આવેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ ચાર હજાર આઠસો ચોત્રીસ વાહનો મુક્ત કરવામાં આવેલ છે હાલ સુધીમાં કુલ બે લાખ ત્રેસઠ હજાર છ અઠ્ઠાણું વાહનો મુક્ત કરવામાં આવેલ છે સોસાયટીમાં સીસીટીવી દ્વારા ચેક કરવામાં આવેલ છે તે આધારે રાજ્યમાં આજ સુધીમાં કુલ સાતસો સત્તાવન ગુનામાં એક હજાર સાડત્રીસ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે લોકડાઉન અમલ દરમિયાન પોલીસ દ્વારા ડ્રોન સીસીટીવી અને એ એનપીઆરના માધ્યમથી સતત નજર રાખવામાં આવે છે રાજ્યમાં ડ્રોનના ફૂટેજના મદદથી ગઈકાલે 76 ગુના દાખલ થયેલ છે આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી કુલ તેર હજાર પાંચસો ગુના દાખલ કરીને કુલ ચોવીસ હજાર બસો પિસ્તાલીસ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે સીસીટીવીના ફૂટેજના આધારે ગઈકાલે કુલ ચોર્યાસી ગુનો દાખલ કરી એકસો ચાર લોકોની અટકાયત કરવામાં આવેલ છે સમગ્ર રાજ્યમાં આજ સુધીમાં કુલ ત્રણ હજાર સાતસો ત્રાણું ગુના નોંધી કુલ ચાર હજાર નવસો સત્તાવન લોકોની ધરપકડ કરવામાં આવેલ છે સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવવા બદલ અત્યાર સુધીમાં કુલ આઠસો તેર કાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરવામાં આવેલ છે સોશિયલ મીડિયા ઉપર ખોટી માહિતી અથવા અફવા અંગેના આજ સુધીમાં કુલ આઠસો બેતાલીસ ગુનામાં કુલ એક હજાર સાતસો બાર આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે એએનપીઆર પી આર વિડીયોગ્રાફર તથા પ્રહરી જેવા ખાસ પ્રકારના વાહનોના ઉપયોગથી ગઈકાલે એકસો ચોહોતેર ગુનાઓ અને આજ સુધીમાં કુલ આઠ હજાર સિત્તેર ગુનાઓ દાખલ થયેલ છે ગઈકાલથી આજ સુધીના ગુનાઓની વિગત જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા એક હજાર તેતાલીસ ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગના ગુનાઓની સંખ્યા ત્રણસો ચોપન અન્ય ગુનાઓ ચારસો પંચાણું ગઈકાલના કુલ ગુના એક હજાર આઠસો બાણું આજ દિન સુધીના કુલ ગુના એક લાખ પિંચોતેર હજાર बसो तीस आरोपी अटक करेला संख्या बेहजार छप्पन जप्त वाहनों की संख्या त्र पंचोत्तर